પહોંચી ગયા છે બેક કોર્નર માં બેગ લેવા માટે. ઓકે, ત્રીજી આ છે. થઈ રહ્યા છે મમ્મી બટેકા પૌવા બનાવી. નીકળી ગયા છે બીકોઝ શેના માટે આપણે નીકળી ગયા. એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો અત્યારે કેટલા વાગ્યા છે? એક સેકન્ડ. હા, 12:15 થઈ ગઈ છે. તો અત્યારે મારે આ ડ્રેસિંગ ટેબલનો એરિયા છે, મારે ક્લીન કરવાનું છે, એક્સ્ટ્રા એક્સ્ટ્રા કામ કરવાનું છે એટલે. અને બપોર પછી ખબર પડશે કે ગોવાનું શું થાય છે શું નહીં. તો કંઈ નહીં, ટિકિટ તો હજુ અમે કેન્સલ નથી કરાવી, કેમ કે મારી બહેને મને એવું કીધું છે કે હું સ્કૂલમાં પૂછી જોઈશ શું થાય છે. તો કંઈ નહીં, પછી ખબર પડશે સાંજ સુધીમાં. તો તમે છેક સુધી જોતા રહેજો, તમને ખબર પડે કે મારું ગોવા ફાઇનલ થાય છે કે નથી થતું. અને નિકેશ એવું કીધું છે કે ગમે એમ કરીને હું તને લઈ જઈશ, એવું હશે તો આપણે બીજી કોઈ રીતે પણ જઈશું, પણ જાન્યુઆરીમાં હું તને લઈ જઈશ. બટ ક્યારે ફાઇનલ થાય છે, સાંજે શું ડિસાઈડ થાય છે, એવું તમારી સાથે શેર કરવાની છું. સો ફેમિલી, અત્યારે થઈ ગયા છે 5:30. યસ, અમે લોકો અત્યારે જઈ રહ્યા છે શોપિંગ, ગોવાની શોપિંગ માટે જઈ રહ્યા છે. કેમેરો નીચે રાખો ને થોડું. હું એ જ કહેવા માંગુ છું તમને, આમ કરો એટલે દેખાય. હા, સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે શોપિંગ કરવા. યસ, તો શોપિંગમાં એમાં એવું હતું કે મારો, મેં એવું કીધું ને કે નિકેશ મને આ લઈ આપજો, આ લઈ આપજો. તો મને એમ કે જો જો વિચારો, મારું ગોવા છે ને કેન્સલ થઈ ગયું હતું, બટ મારી બહેને છે ને જોરદાર નો જુગાડ કર્યો છે. જુગાડ મારે રિવીલ ના કરી શકાય. ના ના કહેવાય, ના કહેવાય, ગલત વાત, ગલત વાત. તો કઈ નહીં, બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે શોપિંગ ઉપર અને નિકેશ જોઈએ શું શું લઈ આપે છે. તો ચલો ફેમિલી, અત્યારે મેં પહોંચી ગયા છે બેક કોર્નરમાં બેગ લેવા માટે. તો ચલો આપણે જઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો બહુ સરસ મજાની વેરાયટી છે. અને વાવ, અત્યારે અમે જો બેગ ડિસાઈડ કરીએ છીએ કે કઈ લેવી, એકા અને એકામાં. શું કહો છો? નાની હા, તો એવું કરાય. હે, નિશિવનું બી કયું હોય તો નિશિવનું આખું બેગ જ અલગ થઈ જાય. હે, એ તમને મન લાગે આમાં વધારે મન બેસી ગયું છે ને. તમે બાના ના કાઢશો? હા, તો પછી લઈ લો. હાલો, બસ તમે કહો એ જ થાય. તો અત્યારે હું અહીંયા આવી ગઈ છું, તમે જોઈ શકો છો અહીંયા બહુ જ સરસ મજાની બેગ ને બધું છે. અમે ફાઇનલ કરી છે એક આ બેગ, એક આ બેગ, અને મારું ક્યાં ગયું? ઓકે, ત્રીજી આ છે. તો બેગનું તો થઈ ગયું છે આપણું કમ્પ્લીટ કામ. તો અત્યારે મારું પર્સ અને નિકેશની બે બેગો લેવાઈ ગઈ છે. આ નિકેશ જો, વાહ 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 વાહ. બસ હવે અમે લોકો નીકળી રહ્યા છે. હવે ક્યાં જઈશું? હવે ઘરે. ઘરે નહીં, કપડાં નહીં લેવાનું. અચ્છા, કપડાં લેવાના છે. તો ક્યારે? 7 વાગી ગયા. હા, તો આપણે બેગમાં જ 7 વાગી ગયા ઘરેથી નીકળ્યા. બેગ મૂકી દઈએ પહેલા આપણે, પછી જઈએ કપડાં લેવા. જમીન જમીન. ઓકે, તો અત્યારે તમે જોઈ શકો છો કે આ 3 લીધું છે અમે. નિકેશ, યસ, શું કહેવું તમારું? કઈ નહીં કહેવું, મારે શું કહેવાનું હોય, મારે પૈસા આપવાના હોય. બરાબર. મમ્મી તમારું શું કહેવું? મારું બસ છે, બસ શું કહું એમાં. કેવી લાગી? બહુ મસ્ત, બહુ મસ્ત. અને આમના તો બહુ બહુ પૈસા, બહુ પૈસા, બહુ પૈસા છે. પૈસા તો હલવા જ પડે ને, પૈસા હલવા જ પડે ને. કોના માટે કમાવું છો? કપડાં તો ખુશી,
હજુ ભીના છે પૈસા તો હલવા જ, પણ કોના માટે કમાવો છો? કોના માટે કમાવો છો? બોલતા નહીં એનો મતલબ શું? કોના માટે કમાવો? કોના માટે કમાવો છો? ફેમિલી માટે કમાવો તો પછી પૈસા તો આપવા જ પડે ને. હવે તો કચરો શું કરવાનો છે? કચરો કોણ ઉઠાવશે? કચરો તું જ ઉઠાવશે, બીજું કોણ ઉઠાવશે? નિસિવ જો સુઈ ગયો છે, દીવાબત્તી થઈ ગઈ છે. આયશા કામ કરવા આવે ને તો શું કે ખબર, કામ ના કરી જાય જો બેહી રે. કોણ કે? નિસુ. નહીં મમ્મી કેવો રોવો? કેવો રોવે? એક કામ કરવા જાય ને તો કે રોવો, અહીંયાથી રસોડામાં જાય ને તોય રોવો. લે પછી પેલી નામ આવ ઘડે ઘડે બિચારી ડોકાચ્યા ઘરે જાય, વિચારો. કઈ નહીં, કરી નાખીએ. નિસલું બાવલું ઊંઘી ગયું છું વેરા વગરનું. ભવાને અત્યારે બટેકા પૌવા થઈ રહ્યા છે. મમ્મી બટેકા પૌવા બનાવ્યા છે મસ્ત મજાના, અને અહીંયા નિશિવ માટે હું બનાવી રહી છું બટેકા પૌવા. એના માટે થોડા અલગ હે ને મમ્મી? એના માટે અલગ, કેમ કે અમારે બધાને બહુ સ્પાઇસી ખાવા જોઈએ એટલે નિશિવ માટે અલગ બનાવી છે. જો કંઈ નહીં, અત્યારે તો નિશિવ સૂતો છે, ઉઠે એટલે ખવડાવી દઈશ. તો અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. કેવા બને બટેકા પૌવા? મસ્ત. કોણે બનાવ્યા? મમ્મી ખાલી પેલું એક્ટિંગ તો કરો, મારી એક્ટિંગ કરો ને હું કેવું કરું? તમારે બધાને જોતી હોય ને મમ્મીની હાથ, મમ્મીની એક્ટિંગ તો કમેન્ટ કરજો. હે તો મમ્મી કરશે, કરશો ને? ઓકે. સો ફેમિલી તમે જોઈ શકો છો કે અમારા ઘરમાં બેગનો કેવો ઉપયોગ. હા બંધ કરતી તો પપ્પા એ ના લેવાય, તને આવી રીતે અમે લઈ જઈશું. હા ના લઈ જવાય ભાઈ નિસિવને આવી રીતે, આ તો રમવા માટે થોડી વાર હોય, ચાલુ રાખો એમ કે છો. યે એ ઢીક ટીક એ માર ઢીંગલું ટીકલું. આપણે આપણી આગળ અમારા આગળ જોવું છે એનું ભરો. આજા આજા નિશુ આજા, એ જોવો છે કેવી રીતે લાવો છો. આજા આજા નિશુ આજા. એન મજા આવી ગઈ. મગર હસી જબ સે દેખા મેને તુજકો મુજકો શાયરી આ ગઈ. ઓ અત્યારે અમે લોકોએ જમી લીધું છે, નિશિવને ખવડાવી દીધું છે, 8:30 થઈ ગયા છે. અને નિશિવ નિશુ ક્યાં જવાનું છે? મમ્મીના કપ્પા લેવા જવાનું છે ભાઈ. નિશુ બેઠું નિશુ 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 તો જોઈ લો, તો સ્ટેરિંગ માં જ પડ્યો છે. પણ કોના કપડા લેવા જવાના? મારા નિશુના, મારા જ લેવા જવાનું અત્યારે. બરાબર બરાબર છો. નિશુના કાલે બરાબર એમ કેમ? કાલે નિશુના કાલે તો અત્યારે જઈએ આપણે. તો બધું બંધ હતું ત્યાં તો જો છે ને, જુડિયો છે, વેસ્ટ સાઈડ છે, ટ્રેન્ડ્સ છે. છેલ્લે વોટ કપડા લેવાના? કોના? ઓફકોર્સ મારા માટે લેવાના. નિશુના બી લેવાના છે. તો અત્યારે અમે વેસ્ટ સાઈડમાંથી નીકળી ગયા છે. બીકોઝ સેના માટે આપણે નીકળી ગયા નિકેશ? હે સેના માટે? ખુશીને એવા કપડાં જોઈએ છે કે બીજા કોઈના ના હોય. હા બીજા કોઈના ના હોય એવા. હા આમાં કેવું છે, બનાવવું પડશે એ વાત આખી અલગ છે. બટ અહીંયા કેવા ખબર, એકના એક બહુ બધા પીસ, એટલે મતલબ મને ખ્યાલ છે જોડીઓમાં એમાં પણ કદાચ એવો કોઈ પીસ હોત સારો એવો જે મને ગમી જાય તો હું લઈ લેતી, બટ મને ના ગમ્યું તો બસ હવે આગળ કોઈ શોપમાં જોઈએ આપણે. તો અત્યારે મેં એક જોડી કપડાં લઈ લીધા છે, હે ને? બીજા કેટલા લેવાના? બીજા બે જોડી. બીજા બે જોડી ક્યારે લઈ આપશો? બીજા બે જોડી આવતા મહિને. નિકેશ માફે ને, તમે દિમાગ ખાવ છો અત્યારે. નિશુ અને નિશિવા મને લાગે છે કાલ સુધીમાં તોડી નાખશે, જો મારા ઉપર હશે ને એટલે જ ખાંસી આવી. કંઈ નહીં, હવે કદાચ બીજી જોડી મળે તો ભલે, નહીં તો પછી કાલે. હરે કૃષ્ણ. શું કાલે? હરે કૃષ્ણ. તો અત્યારે અમે ક્યાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કે રંગોલી આઈસક્રીમ. આ હા હા હા
બહુ જ મજા આવે મને અહીંયા આવવાની. અને આજે પણ હું ખાવાની છું મારો ફેવરેટ. શું ખાવાની નીકળશો અહીંયા? ગાજરનો હલવો. તમારે ખાવાનો, મારે નહીં ખાવાનો. તારે ચોકો બ્રાઉની સિઝલર. યસ. અને અહીંયા આગળ છે ગાજરનો હલવો, ટ્રાય કિયા યા નહીં તો આજે નીકળશ ટ્રાય કરશે. સ્પેશિયલ નામ ગાઈ નહીં કરું તો ચોકો બ્રાઉની નહીં ખવાય. ઓકે, તો કઈ નહીં, અત્યારે અમે જો અંદર એન્ટર થઈ રહ્યા છીએ, મંગાવીએ. તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા. પછી મેં નિશુ માટે ઢોંસા બનાવ્યા હતા, પછી એને જમી લીધું, મતલબ મેં જમાડી દીધું એને. અને બસ હવે શું છે પણ એડિટિંગ ફટાફટ પતાવીને સુવાનું છે. અને ગુડ ન્યૂઝ એ છે કે ગોવા થઈ ગયું છે ફાઈનલ. તો અમે આજે શોપિંગમાં બેગ લઈ આવ્યા, ત્રણ બેગ લીધી લેવા જવાની હતી. એક શું કહેવું નિકેશ? યસ, કંઈ બોલશો નહીં? આ લેવાની હતી એક, પણ લેવડાઈ ત્રણ. એનું રીઝન? એનું રીઝન કંઈ નહીં, ગમી નહીં એટલે. તો નિકેશ મને એમ કહેવા માંડ્યા કે આટલા મોંઘા, આટલી મોંઘી બેગમાં તું શું ભરવાની ડાયપર? મેં કીધું આટલી મોંઘી હશે તો એનાથી ડબલ મોંઘી હશે તો ડાયપર તો ભરવાના જ છે. શું કહેવું તમારું બધાનું, કમેન્ટ કરજો. અને ગાજરના હલવાની મેં રેસીપી મૂકી હતી તો ઘણા બધા લોકોએ જોઈ છે અને ઘણા બધા લોકોએ નથી જોઈ. તો જેણે જેણે જોઈ છે બધાને થેન્ક યુ સો મચ. અને જેને નથી જોઈ ફટાફટ જાઓ સર્ચ કરો કે સાસુ બહુનું રસોડું, ત્યાં જઈને તમે ગાજરના હલવાની રેસીપી જોઈ શકો છો, સુખડીની રેસીપી જોઈ શકો છો. નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોઈએ છે એ તમે મને ત્યાં કમેન્ટ કરી દેજો, હું ચેક કરું છું. એક ભાજીપાઉની કમેન્ટ હતી, બીજી કંઈક સારી હતી. ગાજરના હલવાની કોઈ કમેન્ટ કરી હતી ને તો અમે બનાવી દીધો. અમે નેક્સ્ટ ખજૂર બિસ્કિટ વિચારી રહ્યા છે, કાં તો પછી બીટના લાડુ. અને હવે શોપિંગ 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 ચાલુ છે, કેમ કે ગોવા જવાનું છે. તો હું બહુ જ હેપી થઈ ગઈ છું. કાલે મારો મૂડ બહુ જ ખરાબ હતો, બહુ એટલે બહુ ગંદો ખરાબ હતો, બટ આજે હું બહુ જ હેપી છું. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.